આપણે થઈ જઈએ ચટણી તૈયાર, બનાવીએ આસના ધરો. મારે તો હાવ નવરા, હું પણ નવરો, બાબુ પણ નવરો, બંને નવરી બધારે. ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું નવડી. આશા કરીશ બધા ઠીક છે. જય દ્વારકાધીશ. તો પપ્પા ગયા ગામમાં અને હવારવારો મેં ભેંસ છોડી, બબુ આવ્યા ચાંદ દૂધ પીવા ખેતરમાં. તો મા પાસે ચાંદ દૂધ પીરો 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 પીરો. હા મારે ના પીવું તો ઠેણી મેચી ઢોળી નાખે. મમ્મી નથી પીવું ભાઈ, નથી પીવું. કેટલા પેક કરી દીધા ભેંસ વડે ની, બિલકુલ ચાર બાજુ વાડ કરી પડી બંને બાબાને. તો બસ કાલનું થોડું કોમ હતું ખેતરમાં, દસે કરી દીધું હતું. તો હવે આજ તો હાવ નવરા, હું પણ નવરો, બાબુ પણ નવરો, બંને નવરી બધારે. એમ તારે શું કામ થયું? ભેંસું તારવાની જો હે ભેંસું. બસ ઉઠ્યા નથી ખેતરમાં, ધડ્યા નથી, ઉઠ્યા નથી ખેતરમાં, ધડ્યા નથી. યા બાબી, યાળામ ના દવરાય બહાર નીકળી. હમણાં કરે હેડો કરે હેડો કરે હેડો કરે. તો બાબુ ભાઈ ખેતરમાં ઓટો મારીને આવી ગયા અને માં નાખે છે ભેંસો ને ચાર, કારણ કે હવાર હવારમાં ખાસ ધોઈએ. હું જે નાખીને ક્યાં હોય એટલે હવારમાં ઉઠે એટલે પાઈ નાખવાની થાય. તો થોડીક વાર આપણે કસરત કરશું, 15-20 મિનિટ. તો હવે આપણે કસરત પૂરી થઈ ગઈ ને હવે જમવાનું બને હરું, જમી લઈએ. પેલા નાહી લ, ખેતરમાં કામ ના, થોડુંક એક્સરસાઇઝ કરવાની. ખેતરમાં કામ હોય તો એક્સરસાઇઝ નહીં કરવાની, તો મતલબ આપણું કસરત હવાર મેન્ટેન થઈ જાય. ચલો હવે થોડીક વાર ફોન પર આવશું. તો મા બનાવેલ લસણની ચટણી મારા માટે, તો હું ત્યાંથી ભેંસું જોઈને આવતો રહું. નજીક તો નથી આવી, આવીએ થોડું ભગાડતો હું. તો ભાઈ ઈ કામ કરવું પડશે. ભેંસ તો દૂરથી આવતા 10 મિનિટ થશે, થોડીક આગળ કરી દઉં, જતી રહેશે પછી. થોડીક વાર ભેંસ ચરે રહી, તો આપણે થોડુંક ઊંઘ લઈ લઈએ. ઊંઘ તો શું, પણ થોડીક વાર બસ સીધો મારા કરીએ એમ, ત્યાં સુધી જમવાનું બની દે પરફેક્ટ, પછી ખાવા જઈએ. તો આવો સિંચાઈ અને આ બાજુ છોડો આવે ને, તો દી એટલી મસ્ત ઠંડી ઠંડી હવા આવે ને, વાત જ જવા દે. આખી રાત ઊંઘ ના આવી, હવાર વહેલી ઊંઘ આવે. હેલો
અશુને ચા પીવી છે, બિસ્કિટ ખાવું છે, અને આપણે થઈ જઈએ ચટણી તૈયાર. થોડી કદ ટ્રાય કરશું. એ તો મેં હાલ કરીને આવ્યો છું. બસ મસ્ત બને. આ વાદળા કરી એ ખેડૂત માટે ચેતવણી છે કે ફટાફટ કામ કર્યો, મારે વરસવું છે. આપણો ટાઈમ થઈ ગયો ઓફિસ જવા માટેનો, 8 થઈ ગયા. આજ તો થોડોક વહેલો છું. દર્શન તો કોમ ચારી થી હવારો વહેલું, 6 વાગ્યા નું, 6 વાગ્યા નું. આખે આખી બહાર આખે આખું સીટો કમ્પ્લીટ કરી દીધું, હવે ખાલી થોડોક બાકી છે, એટલે થશે એટલે ક્લિયર થઈ જશે. પાછો પવન રાતે વધારે થાય તો ખાતર બધું ઉડી જાય. કેરી ખાવી છે મમ્મીએ મારી, એમ મારે જ નતા હજી કેરી હોજે ખાવાની, ત્યાં થોડું ખાવાની. અને વાતાવરણ કંઈક આજે આવું કર્યું, આ બધા દેખાય ને, આ બધી ધૂળની ડમરી છે, અડધી જતી રહી અડધી આવશે. બસ જમી લીધું અને પવન થોડો હવે થોડો હળવો થયો, અને હજી દક્ષિણ દિશામાં તો વીજળી ચાલુ છે. ઓફિસથી ઘરે આવ્યું તો પવનથી વધારે ધૂળ વધારે ઉડતી હતી, પણ હવે થોડુંક રાહત છે. ઘરમાં તો આખી ધૂળે ધૂળ ભરાય છે, કારણ કે અમારા મકાનની દિશા બનાવેલું છે ને, તો અને ઉનાળા ધૂળ વધારે ઉડે એટલા માટે અમે આગળ ઝાડખા બધા વાવેલા, ધૂળ થોડું ઘણી રોકાય એમ. ટ્રેક્ટર હાંકવાનું છે કારણ કે બાજુના ખેતરમાં ટ્રેક્ટર એડેરું, આપણું ટ્રેક્ટર એડશે આજે. આજે કલાક એડશે ને, હવારા 2-2.5 કલાક એડશે, એટલે ટ્રેક્ટરનું કામ હાવ પૂરું, એટલે હાવ પૂરું. તો બસ આ વિડીયોને અહીંયા રાખી દઈશું, મળીશું નવડિયા સાથે ત્યાં સુધી. વંદે માતરમ, જય જિનેન્દ્ર. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. ચોમાસું નજીક આવી રહ્યું છે તો ટેકનો કોમ્પટા ફટ પતાવું પડશે. નો ટિલ